કેમ છો વિદ્યાર્થી મિત્રો, મજામાં? માસ્ટર ટ્યુશન ક્લાસીસ યુટ્યુબ ચેનલની ઉપર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એકમ કસોટી 4 જે ઓક્ટોબર માસમાં લેવાઈ છે એમાં ધોરણ 10 વિષય વિજ્ઞાનનું પેપર સોલ્યુશન આપણે જોઈશું. તો ચલો શરૂ કરીએ. આપણે સૌ પ્રથમ વિભાગ એની અંદર પ્રથમ પ્રશ્ન આપેલો છે, સાચો વિકલ્પ પસંદ કરો. અને એમાં પ્રશ્ન છે પહેલો કે એક કસ નાળીમાં એક એસિડ અને એક બેઝનું દ્રાવણ મિશ્ર કરતાં આપણને અહીંયા 4 ઓપ્શન આપ્યા છે. પહેલું ઓપ્શન છે દ્રાવણનું તાપમાન વધશે, બીજો ઓપ્શન છે દ્રાવણનું તાપમાન ઘટશે, ત્રીજો ઓપ્શન દ્રાવણનું તાપમાન તેજ રહેશે, અને ચોથું ઓપ્શન આપ્યું છે ક્ષારનું નિર્માણ થશે. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે એક કસ નાળીમાં એસિડ અને બેઝ બંનેનું મિશ્ર કરવામાં આવે, બંનેનું દ્રાવણ મિશ્ર કરવામાં આવે ત્યારે દ્રાવણનું તાપમાન પણ વધશે અને ક્ષારનું નિર્માણ પણ થશે. માટે જવાબ આવશે ડી. બરાબર છે, 1 અને 4 બંને સાચા છે. ત્યાર પછી આપણે બીજો પ્રશ્ન જોઈએ કે એક ડૉક્ટરે એક દર્દીને ઇન્સ્યુલિનનું ઇન્જેક્શન લેવાની સલાહ આપી છે. તો અહીંયા આપણને 4 ઓપ્શન આપ્યા છે જેમાંથી સાચો જવાબ આવશે ડી. એના રુધિરમાં શર્કરાનું પ્રમાણ વધુ હતું માટે ડૉક્ટરે એને ઇન્સ્યુલિનનું ઇન્જેક્શન લેવાની સલાહ આપી. હવે આ ઇન્સ્યુલિનનું ઇન્જેક્શન ત્યારે આપવામાં આવે છે કે જ્યારે કોઈ દર્દીને ડાયાબિટીસની તકલીફ હોય છે. ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 3. કોઈ પ્રકાશનું કિરણ જ્યારે ત્રાંસુ આપાત થઈ હવામાંથી પાણીમાં પ્રવેશે ત્યારે તેનો પથ દર્શાવતી કિરણાકૃતિ દોરવાનું આપણને કીધું છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો કે એક બાજુ હવાનું માધ્યમ છે જ્યારે બીજી બાજુ પાણીનું માધ્યમ છે, અને પ્રકાશનું કિરણ ત્રાંસુ થઈ હવામાંથી પાણીના માધ્યમમાં પ્રવેશે છે ત્યારે તે વક્રીભવન પામે છે. ત્યાર પછી આપણે જોઈએ ચોથો પ્રશ્ન, અહીંયા આપણને એવો પૂછ્યો છે કે પૃથ્વી પરથી બધી લીલી વનસ્પતિ લુપ્ત થઈ જાય તો શું થાય? તો સીધી વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો કે આપણે બધા વનસ્પતિઓ ઉપર, લીલી વનસ્પતિ ઉપર જ જીવીએ છીએ. લીલી વનસ્પતિમાં આપણે જે ખાઈએ છીએ, ધાન છે, કઠોળ છે, દરેક વસ્તુ આવી જાય. તો જવાબ એ રીતે આવશે કે લીલી વનસ્પતિ દ્વારા ઉત્પાદિત થયેલા ખોરાક પર પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે નિર્ભર રહેલા તમામ સજીવો નાશ પામે. ત્યાર પછી જોઈએ આપણે વિભાગ બી. તો વિભાગ બીની અંદર આપણને અહીંયા જે પ્રશ્ન છે એ બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સનો તફાવત પૂછ્યો છે, જેના 2 માર્ક્સ છે. બંને તમે જોઈ શકો છો અહીંયા સ્ક્રીન પર, બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સ. બરાબર છે કે જે લેન્સની બંને સપાટીઓ બહારની તરફ વળેલી હોય છે તેને ડબલ બહિર્ગોળ લેન્સ અથવા બહિર્ગોળ લેન્સ કહે છે, જ્યારે જે લેન્સની બંને સપાટીઓ અંદરની તરફ વળેલી હોય તેને અંતર્ગોળ લેન્સ કહે છે. એવી જ રીતે જેની કિનારી સાપેક્ષ મધ્યમાં જાડો હોય, જે તેની કિનારીની સાપેક્ષમાં મધ્યમાં જાડો હોય તે બહિર્ગોળ લેન્સ, અને જે એની કિનારીથી મધ્યમાં પાતળો હોય એને અંતર્ગોળ લેન્સ કહે છે. એ જ પ્રમાણે બહિર્ગોળ લેન્સને અભિસારી લેન્સ પણ કહે છે, જ્યારે અંતર્ગોળ લેન્સને અપસારી લેન્સ કહે છે. ત્યાર પછી આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 6, પ્રશ્ન છઠ્ઠો એવો છે, છઠ્ઠાનો એ કે શા માટે દહીં અને ખાટા પદાર્થોને પિત્તળ તેમજ તાંબાના વાસણોમાં ન રાખવા જોઈએ? તો દહીં અને ખાટા પદાર્થો એસિડ ધરાવે છે જે પિત્તળ તેમજ તાંબાના વાસણો સાથે પ્રક્રિયા કરે છે અને પ્રક્રિયા કરીને ઝેરી પદાર્થો બનાવે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા કોઈ પણ ખાટી વસ્તુને તમે પિત્તળના વાસણમાં રાખો તો એની સાથે રાસાયણિક પ્રક્રિયા કરી અને ઝેરી પદાર્થ બનાવે. માટે આ વસ્તુ જે આપણે ખાઈએ, બરાબર છે, તો એ માનવ શરીર માટે નુકસાનકારક હોવાથી દહીં તેમજ અન્ય બીજા જે ખાટા પદાર્થો છે તેને તાંબાના વાસણમાં ન રાખવા જોઈએ. ત્યાર પછી પ્રશ્ન છે, તટસ્થીકરણ પ્રક્રિયા કોને કહે છે? તો જે પ્રક્રિયામાં એસિડ અને બેઝ બંને વચ્ચે પ્રક્રિયા થઈ ક્ષાર અને પાણી બને છે, તો આ પ્રક્રિયાને તટસ્થીકરણ પ્રક્રિયા કહે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, ક્ષારણ એટલે શું? લોખંડનું ક્ષારણ અટકાવવાના કોઈ પણ 2 ઉપાયો જણાવો. તો જોઈએ આપણે ક્ષારણ કોને કહેવાય. ક્ષાર જે લાગે છે જેના કારણે લોખંડને ભેજવાળી હવામાં લાંબો સમય તમે રાખો તો એની ઉપર કથ્થાઈ કલરનું એક પાતળું સ્તર જામે છે, જેને કાટ કહે છે. કાટ લાગવાની આ પ્રક્રિયાને ક્ષારણ કહે છે. લોખંડનું ક્ષારણ અટકાવવાના ઉપાયો અહીંયા આપેલા છે, રંગ કરીને, તેલ લગાવીને, ગ્રીસ લગાવીને, ગેલ્વેનાઇઝિંગ કરીને, ક્રોમ પ્લેટિંગ કરીને,
એનોડીકરણ દ્વારા અથવા મિશ્ર ધાતુઓ બનાવીને તમે લોખંડનું ક્ષારણ અટકાવી શકો છો. ત્યાર પછીનો પ્રશ્ન છે, ઓહમનો નિયમ લખી અવરોધનો SI એકમ કહો. તો અચળ તાપમાને વાહક તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ તે વાહકના બે છેડા વચ્ચે લાગુ પાડેલા વિદ્યુત સ્થિતિમાનના તફાવત વિના સમપ્રમાણમાં હોય છે. આને કહેવાય છે ઓહમનો નિયમ. અને ઓહમના નિયમને આધારે અવરોધનો જે SI એકમ છે, બરાબર છે, એ SI એકમ ઓહમ જ છે. ત્યાર પછી જોઈએ આપણે વિભાગ સીમા, જેમાં પહેલો પ્રશ્ન છે આપણે 9મા નંબરનો, કોપરના શુદ્ધિકરણ માટેની વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણ પદ્ધતિ સમજો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આકૃતિ દોરવી, આકૃતિ દોરો તો સારું છે, બરાબર છે. તમે સ્ક્રીન પર જોઈ શકો છો એ પ્રમાણે તમારે આકૃતિ દોરવાની. જોઈએ આપણે અહીંયા કાચી ધાતુમાંથી મેળવેલ ધાતુ અશુદ્ધ હોય છે, આથી ધાતુનું શુદ્ધિકરણ કરવું જરૂરી છે. વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણ એ અશુદ્ધ ધાતુઓના શુદ્ધિકરણ માટેની સૌથી વ્યાપક પ્રમાણમાં વપરાતી પદ્ધતિ છે. કોપર, ઝીંક, ટીન, નિકલ, ચાંદી તેમજ સોના જેવી ધાતુઓને શુદ્ધ કરવા માટે વિદ્યુત વિભાજનીય રિડક્શન કરવામાં આવે છે, જેમાં અશુદ્ધ કોપરના સળિયાઓને એનોડ અને શુદ્ધ કોપરની પટ્ટીઓને શું કહેવાય, કેથોડ કહેવામાં આવે છે. કોપર સલ્ફેટનો વિદ્યુત વિભાજન તરીકે ઉપયોગ કરવામાં આવે છે. વિદ્યુત વિભાજનમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા એનોડમાંથી અશુદ્ધ ધાતુ વિદ્યુત વિભાજનમાં ઓગળે છે અને વિદ્યુત વિભાજનમાંથી સમતુલ્ય માત્રામાં શુદ્ધ ધાતુ કેથોડ પર જમા થાય છે. દ્રાવ્ય અશુદ્ધિઓ દ્રાવણમાં જાય છે, જ્યારે ગોલ્ડ, સિલ્વર, પ્લેટિનમ જેવી અદ્રાવ્ય અશુદ્ધિઓ પાત્રના તળિયે કાદવ રૂપે જમા થાય છે, જેને એનોડ પંક કહે છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, તમને પરીક્ષામાં આવો પ્રશ્ન પણ પૂછાઈ શકે છે, એનોડ પંક કોને કહેવાય. ત્યાર પછી જોઈએ આપણે અવરોધનું શ્રેણી જોડાણ સમજાવી તેના સમતુલ્ય અવરોધનું સૂત્ર મેળવો. તમે આકૃતિમાં જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, એ રીતે તમારે વિદ્યુત પરિપથ દોરવાનો અને સમતુલ્ય પરિપથ જે તમે જોઈ શકો છો બાજુમાં આપેલું છે એ પ્રમાણે તમારે દોરવાનું થાય, બરાબર છે. અને અહીંયા તમે જોઈ શકો છો એની જે થિયરી છે, બરાબર છે. ત્યાર પછી જોઈએ આગળ વિદ્યાર્થી મિત્રો, સમુદ્રમાંથી ઉર્જા ઉત્પન્નની કોઈ પણ બે પદ્ધતિ જણાવી એક પદ્ધતિનું વર્ણન કરો. સમુદ્રમાંથી ઉર્જા ઉત્પન્ન કરવા માટે 3 પદ્ધતિઓ છે, ભરતી ઉર્જા, તરંગ ઉર્જા, સમુદ્ર તાપીય ઉર્જા. એમાંથી આપણે ભરતી ઉર્જા વિશે જો લખવું લખી શકાય છે, તમે જોઈ શકો છો સ્ક્રીનની ઉપર, બરાબર છે. તમે એનો સ્ક્રીનશોટ પાડી શકો છો અને ડિસ્ક્રિપ્શનની અંદર આ વિડીયોની જે PDF ફાઇલ બનાવેલી છે એ ઓલરેડી આપેલી છે, તમે ત્યાંથી ડાઉનલોડ પણ કરી શકો છો. ત્યાર પછી જોઈએ આપણે વિભાગ B, મનુષ્યના પાચનતંત્રની નામ નિર્દેશનવાળી આકૃતિ, બરાબર છે. તમે જોઈ શકો છો નામ નિર્દેશનવાળી આકૃતિ, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી જોઈએ આપણે આકૃતિમાં દર્શાવેલ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓના નામ લખો, બરાબર છે. મગજની ગ્રંથિઓ છે પિનિયલ ગ્રંથિ, પિચ્યુટરી ગ્રંથિ, ગળાની થાઇરોઇડ ગ્રંથિ, થાઇમસ ગ્રંથિ, બરાબર છે. તો આ તમને અહીંયા આ પ્રશ્ન પૂછેલા છે. વિદ્યાર્થી મિત્રો, જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, કમેન્ટ કરો અને પોતાના અન્ય વિદ્યાર્થી મિત્રો સાથે શેર કરો. થેન્ક યુ.